આજે હું તમને આ તોરણના પાંદડા બનાવતા શીખવાડીશ. આ પાંદડું બનાવવા માટે 41 દોરા બાંધેલા છે અને 40 મોતીની લાઈન આવશે. તોરણ બનાવવા માટે ખાટલી ઘરે બનાવવી પડે છે, બજારમાં મળતી નથી. ખાટલીની લંબાઈ આમ 6 ફૂટ છે અને આમ 10 ઇંચ છે. અત્યારે હું તમને આ પાંદડું બનાવતા શીખવાડીશ. એમાં જે કલર વપરાય છે એ હું તમને બતાવું છું. કેસરી, સફેદ, લાલ, વાદળી, પીળો, દૂધિયા, લીલો, આટલા કલર વપરાય છે. શરૂઆતમાં પહેલાં આવી રીતે દોરાની ગાંઠ મારવાની હોય છે. મોતી પોરવવાનો અને બાંધવાનો બંને દોરા અલગ અલગ હોય છે. આ ડિઝાઇનમાં 12 મોતી લીધેલા છે, તો દોરાની 13મી લાઇનથી સોય આ રીતે ઉપરથી કાઢીશું. આપણે આ રીતે દોરાની વચ્ચે મોતી લેવાના છે. હવે આપણે આવી રીતે મોતીની વચ્ચેથી સોય કાઢવાની છે. તો હવે હું બીજી લાઇન માટે મોતી ફટાફટ લઈ લઉં છું અને સેમ રીતે બીજી લાઇન કરવાની છે. હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ અને 23 મોતીની લાઈન આવશે. તો હવે હું ત્રીજું સ્ટેપ બતાવું ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. પહેલું સ્ટેપ બનાવ્યું છે, એવી જ રીતે બીજું સ્ટેપ બનાવ્યું છે. આ રીતે ત્રીજા સ્ટેપમાં 33 મોતી આવે છે, તો મેં લઈ લીધા છે અને બીજા સ્ટેપની જેમ જ ત્રીજું સ્ટેપ બનાવવાનું છે. દોરો ઉપરથી કાઢીએ ત્યારે દરેક મોતીમાંથી સોય કાઢવાની છે. બધા મોતીમાંથી સોય નહીં નીકળે તો ફિનિશિંગ સારું નહીં આવે. ત્રીજા સ્ટેપની 4 લાઈનો હું ફટાફટ નાખી દઉં છું અને ચોથું સ્ટેપ તમને આગળ હું બતાવું છું. અને અમારી પાસે કોઈ પણ મોતીવર્કની આઇટમ આવે તો એ સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી vipulsolanki1310 છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. તો એ જલ્દીથી વિઝિટ કરો અને ફોલો કરો. તો હવે આપણે બનાવીશું ચોથું સ્ટેપ. તો હવે આ પાંદડાની ડિઝાઇન પ્રમાણે 40 મોતીની લાઈન લઈ લઉં છું. તો તમે વિડીયો ધ્યાનથી જુઓ, એવી જ રીતે હું બીજી લાઈન લઈ લઉં છું. તમને આ પાંદડા બનાવવાની રીતનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. જેવી રીતે આપણે સ્ટેપ વધારતા ગયા છીએ, એવી જ રીતે આપણે ડિઝાઇન પ્રમાણે સ્ટેપને ઘટાડતા જવાનું છે. આ વિડીયો જોઈને તમને બનાવતા ન આવડ્યું હોય તો અમારો મોબાઈલ નંબર 84 60 40 37 51 છે. વોટ્સઅપ પર વિડીયો કોલ કરીને શીખવીશું, એ ચાર્જેબલ રહેશે.